Hello friends welcome to my channel Taste of Gujarat આજે આપણે બનાવીશું રીંગણનો ઓળો જેને રીંગણનું ભરતું પણ કહેવાય છે જે દરેકના ઘરમાં બનતું જ હોય છે અને શિયાળામાં એને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે આજે આપણે એક નવી રીતથી બનાવીશું તો રેસીપી પૂરેપૂરી જોજો તમને ગમે તો ઘરે જરૂરથી બનાવજો અને કેવી લાગી એ મને કમેન્ટ કરીને પણ જણાવજો સૌથી પહેલાં આપણે બે મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે આ જે જાંબલી રીંગણ આવે ભટ્ટા એ લીધા છે તમે મોટી સાઇઝનું કાળું જે રીંગણ આવે એ લેવું હોય તો એ પણ લઈ શકો છો હવે એને આપણે ચાર ભાગમાં આ રીતે કટ કરી લઈશું અને ચેક કરીશું કે બિલકુલ પણ અંદરથી સડેલું ના હોવું જોઈએ બંને બટ્ટાને કટ કરી લીધું છે એની સ્કીન ઉપર આપણે તેલ લગાવી લઈશું બટ્ટાને શેકવાના છે એટલે આ રીતે એની સ્કીન ઉપર તેલ લગાવી લેવાનું બંને બટ્ટાને આ જ રીતે તેલ લગાવવાનું છે શેકીને બનાવવાથી એની સ્મોકી ફ્લેવર આવશે એ જ રીતે આપણે બે ડુંગળી અને એક ટામેટું પણ લીધું છે હવે ભટ્ટાને શેકવા માટે એક સ્ટેન્ડ લીધું છે જાળીવાળું અને ગેસ ઉપર મૂક્યું છે ને ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખી છે એની ઉપર આપણે ભટ્ટાને અને ડુંગળી ટામેટાને શેકી લઈશું આ રીતે એને શેકીને બનાવવાથી એની સરસ સ્મોકી ફ્લેવર આવે છે ટામેટા અને ડુંગળીને પણ શેકવાના છે જેથી સરસ એની સ્મોકી ફ્લેવર આવે હવે આપણે દરેક સાઈડથી એને શેકી લીધા છે અને ડુંગળીને શેકાતા વધારે સમય નથી લાગ્યો એટલે એને એક પ્લેટમાં નીકાળી લઈશું ડુંગળીની પતલી પતલી સ્લાઇસ કરી લઈશું આપણે હવે જે ટામેટું છે એને પણ આપણે શેકવાનું છે એની સ્કીન નીકળે ત્યાં સુધી આપણે એને શેકી દઈશું તમારી પાસે આ રીતનું જાળીવાવું સ્ટેન્ડ ના હોય તો તમે ડાયરેક્ટ એને ગેસ ઉપર પણ શેકી શકો છો ટામેટું પણ શેકાઈ ગયું છે અને એક પ્લેટમાં નીકાળી લઈશું હવે જે ભટ્ટા છે એને આપણે શેકાતા થોડોક સમય લાગશે એટલે આ રીતે બંને સાઈડથી એને ફેવરી ફેવરીને શેકી લેવાનું એના જે ડીંટા છે એને રાખવાના છે જેથી આપણને સરસ ફેરવતા ફાવે એની સ્કીન એની જાતે જ નીકળી જશે એકદમ સરસ એ શેકાશે એટલે સરસ શેકાઈ ગયું છે એની સ્કિન નીકાળીને મેં એને એક પ્લેટમાં લઈ લીધું છે હવે એને આપણે ચમચથી મેસ કરી લઈશું આ રીતે ભટ્ટું શેકવાથી એકદમ સરસ એની સ્મોકી ફ્લેવર આવે છે અને એનો ઓળો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જે રીતે આપણે ધાબા ઉપર ખાઈએ એ જ રીતનું બનશે હવે આપણે ઓળો બનાવવા માટે એક કઢાઈ લીધી છે એની અંદર ચારથી પાંચ ચમચ જેટલું સિંગતેલ નાખીશું ઓળો તેલમાં જ બનાવવાનો જેથી એનો સ્વાદ બમણો થઈ જાય હવે એની અંદર આપણે એક ચમચ જેટલું જીરું નાખીશું જીરું તેલમાં ઉપર આવે એટલે હિંગ નાખીશું હવે એની અંદર આપણે બે ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું હવે એક ચમચ જેટલી લસણની ચટણી નાખીશું લસણની ચટણી નાખવાથી કાઠિયાવાડી સ્ટાઇલથી જે ઓળો બનાવીશું એનો સરસ સ્વાદ આવશે એને શેકી લેવાની છે આપણે તેલમાં આ રીતે તેલમાં સાંતળવાથી એનો સ્વાદ બમણો થઈ જાય છે લસણની ચટણીની રેસિપી પણ મારી ચેનલ ઉપર મેં મૂકેલી છે જે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે બે ચમચ જેટલા કેપ્સિકમ નાખીશું બે ચમચ જેટલા તુવેરના દાણા નાખીશું એને આપણે બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં સરસ સાંતળી લઈશું જેથી એ સોફ્ટ થઈ જાય હવે એની અંદર આપણે અડધા કપ જેટલી ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખીશું બે ચમચ જેટલું લીલું લસણ નાખીશું તમારા ઘરમાં પણ તમે બનાવતા હશો પણ આજે આપણે એક નવા સ્વાદમાં અને નવી રીતથી બનાવ્યું છે જો તમે આ રીતથી બનાવશો તો ઘરના દરેક સભ્યને ભાવશે એને સરસ સાંતળી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ દાણા અને ડુંગળીને સાંતળી લીધા છે હવે એને આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે દાણા સરસ સોફ્ટ થઈ ગયા છે એકદમ સરસ એને આ રીતે દાણાને સોફ્ટ કરી લેવાના બિલકુલ પણ એની કચાસ ના રહેવી જોઈએ હવે એની અંદર આપણે જે ડુંગળીને શેકી હતી એની પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે એને નાખીશું તમારે એકદમ ઝીણી સમારવી હોય તો તમે એકદમ ઝીણી સમારી શકો છો આ રીતે ડુંગળીને શેકીને નાખવાથી એનો સ્વાદ બમણો થઈ જાય છે હવે એની અંદર આપણે જે ટામેટાને શેક્યું છે એને પણ સ્કીન નીકાળીને મેસ કરી લીધું છે એને નાખીશું સરસ એને આપણે સાંતળી લઈશું જ્યાં સુધી એની સાઈડમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ ગયા છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે મસાલામાં આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચોથી ચમચ જેટલું હળદર નાખીશું એક ચમચ જેટલો ધાણાજીરું પાવડર ખૂબ જ ઓછા મસાલામાં ને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે આ પોળો એક ચોથી ચમચ જેટલો ગરમ મસાલો બે ચમચ જેટલું કાશ્મીરી લાલ મરચું એને મિક્સ કરી લઈશું જો તમે તીખું ઓછું ખાતા હોય તો તમે મરચાંને ઓછું પણ નાખી શકો છો સરસ એને મસાલાને સાંતણી લીધા છે હવે એની અંદર આપણે જે રીંગણને શેકીને મેસ કર્યા છે એને નાખીશું તમારે મેસરની મદદથી એકદમ સરસ મેસ કરવું હોય તો તમે અત્યારે કરી શકો છો આપણે અત્યારે એને ચમચની મદદથી મેસ કરી લઈશું ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી સ્ટાઇલથી ઓળો બનાવ્યો છે જે તમને ખૂબ જ પસંદ આવશે રેસીપી ગમી હોય તો લાઈક અને શેર પણ કરજો સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે એને ઢાંકીને પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ સ્મોકી ફ્લેવરવાળો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે એને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે રેસિપી તમને ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો ઉપરથી આપણે ઝીણી સમારેલી કોથમીર નાખીશું ને ગરમા ગરમ એને સર્વ કરી લઈશું તૈયાર છે ગરમા ગરમ કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવેલો રીંગણનો ઓળો જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવો લાગ્યો એ મને લાઈક અને કમેન્ટ કરીને પણ જણાવજો એને ગરમા ગરમ બાજીના રોટલા મસાલા છાસ અને ડુંગળી સાથે સર્વ કરીશું આવી જ નવી નવી રેસિપી માટે મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું આટલી જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે ત્યાં સુધીને આવજો થેન્ક યુ ફ્રેન્ડ્સ